બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને ગામ્ય વિસ્તારમાં બાયોડીઝલના વેચાણનો વિરોધ કરી પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું. ઉપલેટા તાલુકાના પેટ્રોલ ડીઝલ વિક્રેતા એસોસિએશનના તમામ લોકો સાથે મળી અને ઉપલેટા મામલતદારને આવેદન આપી ઉપલેટા શહેર અને તાલુકામાં થતું એલડીઓ બાયોડીઝલના વેચાણને બંધ કરાવવા માગણી કરેલ હતી. પેટ્રોલ ડીઝલ વિક્રેતા એસોસિએશનને આપેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે રેગ્યુલર ડીઝલ કરતાં બાયોડીઝલ 20 રૂપિયા લીટર સસ્તું વેચાણ કરતા લોકો ડીઝલ આપે છે. આ ગેરકાયદેસર બાયોડીઝલ વેચવાના કારણે નુકસાની જાય છે. હલકઈ ગુણવત્તાના બાયોડીઝલ હોવાના કારણે પ્રદૂષણમાં વધારો થાય છે, જેના કારણે લોકોને સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડે છે. બીજી બાજુ તાલુકામાં કાયદેસર ડીઝલ વેચાણ ઘટે છે, તેમને કારણે પેટ્રોલ પંપ ધારકોને આર્થિક નુકસાની સહન કરવું પડે છે. જિલ્લા પુરવઠા અધિકારી અને કલેક્ટરને નકલ મોકલાવી તાત્કાલિક ઉપલેટા તાલુકા શહેરમાં વેચાતા બાયોડીઝલને બંધ કરવા માંગણી કરેલ હતી. સરકાર સમક્ષ અને કલેક્ટર મારફત આ બિનકાયદેસર બાયોડીઝલ તાત્કાલિક ધોરણે બંધ કરવા મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી. વિપુલ ધામેચા, ZSTV ઉપલેટા.